તમને કોઈ વિઢ્યા અને તમને કઈ કીધું અને તમે એનો અણગમો બતાવ્યો કે મને આ નથી ગમતું, તો એ સંત તમને કોઈ દી ન કે, કહી શકે જ નહીં. એમ જેના દિલમાં તરત એવા વિચારો આવે કે મારે એને શા હારું દુખવવો જોઈએ, શા હારું રડાવવો જોઈએ, મારો કયો એવો અધિકાર છે? આ તો મને એના પ્રત્યે હેત હતો એટલે અકળાઈને કઈક વઢાઈ કહેવાય જાતું હતું. પણ આજથી જય સ્વામી નારાયણ, તમે તમારા રસ્તે અને અમે અમાર રસ્તે, હવે નહીં કહે એવું થઈ જાય હૃદયમાં. અને ગુણાતીતાનંદ સ્વામી કે વઢે એના કરતા ઉપેક્ષા ભૂંડી. સ્વામી કે ઉપેક્ષા કરે મોટા સાધુ એના કરતા મારી લે ને સભામાં, એ હારું, એ હારું. સભામાં ઉભા થઈને બે લાફા મારે ને આપણને, એ હારું. પણ આપણને વઢતા બહેન થઈ જાય ને, એ આપણું આધ્યાત્મિક જગતમાંથી મોત થયું સમજો. કોણ કેનારો છે આ જગતમાં અત્યારે? મહારાજ કે વઢે નહીં ને તો મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય ને તોય એના સમાગમમાં ન રહેવું. બોલો, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આપણને વઢી ટોકીને રોકે નહીં તો મુક્તાનંદ સ્વામી જેવા હોય ને સ્વામી તો એના સંગમાં ગમવા ન રહેવું. મહારાજ કે તમને કાંઈ ફાયદો નહીં થાય, સાધુ બહુ મોટા હોનાના, પણ તમારું તો એ કાંઈ ધ્યાન રાખવા તૈયાર નથી, તમને કાંઈ કહેવા વઢવાની એને પડી નથી, તો ઠેક દર્શન કરી લ્યો. મહારાજ કે આપણે કાંઈ પણ નાની મોટી ભૂલ કરીએ, આપણામાં દોષ હોય તો જેવા પોતાના દોષો ટાળ્યાની જેને ચાડ હોય એવી જ આપણા દોષો ટાળ્યાની ચાડ હોય. આપણને તરત ટાણે ટાણે એની યાદી આપે, લલ્લો ચપો રાખે નહીં, વઢે તો એ ભલે આ સત્સંગમાં નાના સાધુ હોય, હારા કહેવાતા ન હોય બહુ તોય, પણ એનો સમાગમ રાખજો, તમને એનો જ ફાયદો થાય.